હવે બોલ તો એક બોલની કિંમત રૂપિયા 35 આપેલી છે અને પુસ્તક તો એક પુસ્તકની કિંમત રૂપિયા 125 આપેલી છે અને પેન તો એક પેનની કિંમત રૂપિયા 45 આપેલી છે અને કંપાસ બોક્સ તો એક કંપાસ બોક્સની કિંમત 85 રૂપિયા આપેલી છે હવે જગ તો એક જગની કિંમત રૂપિયા 145 આપેલી છે હવે આના આધારે આપણે ખાલી જગ્યા ભરવાની છે હવે જો પ્રશ્ન નંબર 1 છે કે 3 પેનની કિંમત કેટલી થાય એક પેનની કિંમત 285 રૂપિયા છે તો 3 પેનની કિંમત કેટલી થાય તો એના માટે આપણે 285 ગુણ્યા 3 કરવા પડે જો એક પેનની કિંમત 285 તો 3 પેનની કિંમત કેટલી તો આનો જવાબ લાવવા માટે આપણે 285 ગુણ્યા 3 કરવા પડે હવે મિત્રો આપણે પહેલા 3 નો ગુણ્યો 5 સુધી બોલીશું તો 3 એકા 3 3 2 6 3 3 9 3 4 12 અને 3 5 15 એક વાર પાછળ 15 તો 15 નો 5 જોડો પછી આવી 1 હવે આપણે 3 નો ગુણ્યો 8 સુધી બોલવો પડે તો 3 એકા 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21 3 8 24 અને 24 માં એક બધી ઉમેરી દઈએ તો 25 તો બગડ પાછળ 25 તો 25 નો 5 નો પછી નથી આવી 2 હવે પાછો આપણે 3 નો ગુણ્યો 2 સુધી બોલવો પડે તો 3 એકા 3 અને 3 2 6 અને 6 માં 2 વધુ ઉમેરી દઈએ તો 7 અને 8 અહીંયા જવાબ આવ્યો 8 એટલે કે જો એક બેટની કિંમત 285 રૂપિયા હોય તો 3 બેટના કુલ 855 રૂપિયા થાય તો અહીંયા આપણે જવાબ લખીશું 855 રૂપિયા હવે એ જ રીતે જુઓ કે 28 બોલની કિંમત કેટલી થાય હવે એમાં આપણે પહેલા એ જોવું પડે કે એક બોલની કિંમત કેટલી છે 35 તો 28 બોલની કિંમત કેટલી તો એના માટે આપણે 35 ગુણ્યા 28 કરવા પડે જુઓ કે બોલ એક બોલની કિંમત 35 રૂપિયા તો 28 બોલની કિંમત કેટલી તો આપણે 35 ગુણ્યા 28 કરવા પડે હવે મિત્રો આપણે શીખ્યા હતા કે નીચે બે રકમ હોય તો પહેલા એક સ્કૂલ મૂકી અને કાચો મળવાનું ચાલુ કરવું પડે હવે આપણે બેનો ગણ્યો 5 સુધી બોલીશું તો 2 એકા 2 2 2 4 2 3 6 2 4 8 અને 2 5 10 એકડે નીચે 10 અહીંયા 10 ની અહીં સૂત બધી આવી 1 હવે પાછો આપણે બેનો ગણ્યો 3 સુધી બોલીશું તો 2 એકા 2 2 2 4 2 3 6 6 માં 1 બધી ઉમેરીએ તો 6 ને 1 7 હવે કયું ગણ્યો બોલવાનું બાકી રહ્યું તો 8 એકા 2 પહેલા આપણે 2 નો ગણ્યો 5 સુધી બોલ્યા 2 નો ગણ્યો 3 સુધી બોલ્યા હવે 8 નો ગણ્યો બોલવાનો બાકી રહ્યો તો હવે 8 નો ગણ્યો 5 સુધી 8 એકા 8 8 2 16 8 3 24 8 4 32 8 5 40 તો ચોકડે મીટે 40 તો 40 ની સૂત બધી આવી 4 હવે પાછો આપણે 8 નો ગણ્યો 3 સુધી બોલવો પડે તો 8 એકા 8 8 2 16 8 3 24 અને 24 માં 4 ઉમેરી દો તો 24 ને 25 26 27 28 હવે આને આપણે રકમ નથી એટલે આપણે 28 ને 28 સુધી લેવા પડે હવે આપણે આ બંનેનો સરવાળો કરવો પડે તો હવે અહીંયા સુધી શું 8 ના 8 7 માં 2 ઉમેરી દો 9 એટલે કે જો એક બોલની કિંમત 35 રૂપિયા હોય તો 28 બોલના 980 રૂપિયા થાય તો અહીંયા આપણે જવાબમાં લખીશું હવે આપણે જે જોવા ચાર પુસ્તકની કિંમત કેટલી થાય તો આપણે પહેલા જોઈએ કે એક પુસ્તકના કેટલા રૂપિયા છે 125 રૂપિયા તો ચાર પુસ્તકની કિંમત કેટલી તો એના માટે આપણે 125 ગુણ્યા 4 કરવા પડે તો અહીંયા આગળ આપણે 125 ગુણ્યા 4 હવે આમાં આપણે નીચે એક જ રકમ છે તો પહેલા શું મૂકવી પડે નહીં ગુણાકારમાં હંમેશા આપણે યાદ રાખવાનું કે નીચે બે રકમ હોય તો પહેલા એક શૂન મૂકી અને પછી જ આગળ આપણે બિંદુ બોલવાનું ચાલુ કરવું પડે હવે આપણે 4 એકા ભણ્યું 5 સુધી બોલીશું તો 4 એકા 4 4 2 8 4 3 12 6 6 16 4
બગડે મેડે 20 તો 20 ને 16 વધ્યાડી 2 હવે આપણે 4 એકા મળ્યું 2 સુધી બોલીશું તો 4 એકા 4 4 2 8 અને 8 માં 2 ઉમેરીએ તો 9 અને 10 એકડે મૂલ્ય 10 પછી 10 ની અહીં 16 વધ્યાડી 1 હવે આપણે 4 નો મળ્યો 1 સુધી બોલીશું 4 એકા 4 અને હવે મધ્ય ઉમેરી દઈએ તો 4 2 5 એટલે કે અહીંયા આપણો જવાબ આવ્યો ચાર પુસ્તકની કિંમત 500 રૂપિયા થાય કેટલા રૂપિયા થાય 500 રૂપિયા હવે આ 19 પેનની કિંમત કેટલી થાય તેના માટે પહેલા આપણે જોવું પડે કે એક પેનની કિંમત કેટલી છે તો એક પેનની કિંમત 45 રૂપિયા તો 19 પેનની કિંમત કેટલી તો આપણે 45 ગુણ્યા 19 કરવા પડે અહીંયા આગળ આપણે 45 ગુણ્યા 19 હવે નીચે બે રકમ હોય તો પહેલા આપણે શું મૂકી દેવું પડે હવે આપણે પહેલા એક નો મળ્યો 5 સુધી બોલીશું તો 1 એટલે 1 1 2 1 3 3 1 6 4 અને 1 5 5 હવે પાછો આપણે એક નો મળ્યો 4 સુધી બોલીશું 1 એટલે 1 1 2 2 1 3 3 અને 1 6 4 હવે આપણે 9 નો મળ્યો 5 સુધી બોલવો પડે પહેલા આપણે આ 1 નો મળ્યો 5 સુધી બોલ્યા 1 નો મળ્યો 4 સુધી એ જ રીતે આપણે 9 નો મળ્યો 5 સુધી તો 9 1 9 9 2 18 9 3 27 9 4 36 અને 9 5 45 6 5 45 તો 45 નો 5 નો વધ્યાડી 4 હવે એ જ રીતે આપણે 9 નો મળ્યો 4 સુધી બોલવો પડે તો 9 1 9 9 2 18 9 3 27 અને 9 6 36 અને 36 માં 4 ઉમેરી દો તો 37 38 39 40 હવે આની આપણે રકમ નથી એટલે આપણે 40 એમ એમ અહીંયા મૂકી દેવા પડે હવે આ ઘટકો સમાન કરવો પડે હવે અહીંયા 5 ના 5 5 ના 5 4 ના 4 8 એટલે કે જુઓ કે એક પેનની કિંમત 45 રૂપિયા તો 19 પેનની કિંમત 855 રૂપિયા થાય હવે અહીંયા શું કહે છે કે 6 કંપાસ કોચની કિંમત કેટલી તેના માટે આપણે પહેલા જોવું પડે કે એક કંપાસ કોચની કિંમત કેટલી છે 85 રૂપિયા એક કંપાસના 85 રૂપિયા તો 6 કંપાસના કેટલા તેના માટે આપણે 85 ગુણ્યા 6 કરવા પડે અહીંયા આગળ આપણે 85 ગુણ્યા 6 હવે પહેલા આપણે 6 નો ગુણ્યો 5 સુધી બોલવો પડે તો 6 1 6 6 2 12 6 3 18 6 6 24 છ પંચા ત્રીસ તગડે મીડે ત્રીસ એટલે ત્રીસ ની આઈ શું બધી આઈ ત્રણ હવે આપણે પાછો છ નો ગણ્યો આઠ સુધી બોલવું પડે તો છ એકા છ છ દુ બાર છ ત્રી અઢાર છ ચોક ચોવીસ છ પંચા ત્રીસ ચાર ચાર છત્રીસ છ સત્તા બેતાલીસ છ એકા અડતાલીસ અને અડતાલીસ માં ત્રણ ઉમેરી દો એક બે ત્રણ તો અડતાલીસ ઓગણપચાસ પચાસ અને એકાવન તો આની આગળ આપણે કોઈ રકમ નથી એટલે આપણે એકાવન એમને મૂકી દેવા પડે એટલે કે એક કંપાસ બોક્સના 85 રૂપિયા તો 6 કંપાસના 500 ને 10 રૂપિયા થાય અહીંયા આપણે જવાબ લખવો પડે 500 ને 10 રૂપિયા હવે અહીંયા એમ કહે છે કે 5 જગની કિંમત કેટલી તેના માટે આપણે પહેલા એ જોવું પડે કે એક જગની કિંમત કેટલી છે અહીંયા જુઓ એક જગની કિંમત 145 રૂપિયા છે તો 5 જગની કિંમત કેટલી તો આપણે 145 ગુણ્યા 5 કરવા પડે અહીંયા કર આપણે 145 ગુણ્યા 5 હવે આપણે 5 ના મૂલ્યો 5 સુધી બોલીશું તો 5 એક 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25 તો બગડ પાછળ 25 તો 25 નો આયો 5 વડો બધી 2 હવે આપણે 5 નો મૂલ્યો પાછું 4 સુધી બોલવાનું છે તો 5 એક 5 5 2 10 5 3 15 5 6 20 અને 20 માં 2 ઉમેરી દો 1 અને 2 તો 20 પછી 21 અને 22 તો 2 બગડા 22 તો 22 નો બગડો અને બધી આવી 2 હવે આપણે 5 નો બગડ્યો 1 સુધી બોલવાનો છે તો 5 એક 5 અને એમાં 2 ઉમેરી દો 6 અને 7 અહીંયા જવાબ આવ્યો 7 તો અહીંયા આગળ આપણે કે એક જગના 145 રૂપિયા તો 7 જગના 725 રૂપિયા થાય અહીંયા આપણે જવાબ લખવાનો છે 725 રૂપિયા
રૂપિયા. હવે અહીંયા કે જે 28 બોલની કિંમત કેટલી, તો એક બોલના 35 રૂપિયા, તો આપણે 35 ગુણ્યા 28 કરીએ એટલે આપણે જવાબ મળ્યો 280 રૂપિયા. હવે ચાર પુસ્તકની કિંમત કેટલી, તો પહેલા એક પુસ્તકના 125 રૂપિયા, તો 125 ગુણ્યા આપણે ચાર કર્યા એટલે આપણને જવાબ મળ્યો 500 રૂપિયા. હવે 19 પેનની કિંમત કેટલી, તેમાં એક પેનના 45 રૂપિયા છે, તો 19 પેનના કેટલા, તો આપણે 45 ગુણ્યા 19 કર્યા તો આપણને જવાબ મળ્યો 855 રૂપિયા. હવે એમ કે છે કે 6 કંપાસ બોક્સની કિંમત કેટલી થાય, તો એના માટે આપણે એક કંપાસની કિંમત કેટલી છે 85 રૂપિયા, તો આપણે 6 કંપાસની કિંમત શોધવા માટે 85 ગુણ્યા 6 કરવા પડે, તો આપણે 85 ગુણ્યા 6 કર્યા તો આપણને જવાબ મળ્યો 510 રૂપિયા. હવે એ જ રીતે એમ કે છે કે 5 જગની કિંમત કેટલી, તો એક જગના 145 રૂપિયા છે, તો 5 જગની કિંમત શોધવા માટે આપણે 145 ગુણ્યા 5 કરવા પડે, તો આપણે 145 ગુણ્યા 5 કર્યા તો આપણને જવાબ મળે 725 રૂપિયા. એટલે અહીંયા આપણે 3 પેનની કિંમત 855 રૂપિયા થાય, 28 બોલની કિંમત 980 રૂપિયા, 4 પુસ્તકની કિંમત 500 રૂપિયા, 19 પેનની કિંમત 855 રૂપિયા, 6 કંપાસની કિંમત 510 રૂપિયા અને 5 જગની કિંમત 725 રૂપિયા થાય. હવે મિત્રો મેં જે તમને બધું સમજાઈ ગયું હશે, તો હવે આના જે વિડીયો અને ફોટા મોકલું છું એમાંથી જોઈને તમારે પણ તમારી ગણિતની